સુરતના વેસુ વિસ્તારમાં ફાસ્ટ ફૂડનું કાઉન્ટર ચલાવતા શખ્સ પર હુમલાની ઘટના સામે આવી છે. પાર્કિંગ મામલે કેટલાક યુવાનોએ હુમલો કર્યો હતો. આ યુવાને દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જ્યારે પોલીસે મારામારીની ઘટનાને લઈને માત્ર 80 ફરિયાદ નોંધી છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી. શૈલેષ, વેસુ વિસ્તારમાં પાર્કિંગ મામલે યુવાનોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. શું આ પ્રમાણે કાયદાનો કોઈ ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કે શું? ચોક્કસપણે સુરતમાં જે રીતે છેલ્લા કેટલાય સમયથી ઘટનાક્રમ જોવા મળે છે તેમાં કાયદાનો કોઈ ખોફ, પોલીસનો ડર હોય તેવું લાગતું નથી. વેસુ વિસ્તારની આ ઘટનામાં પણ સ્પષ્ટ થાય છે, ફાસ્ટફૂડની લારી ચલાવતા એક શખ્સ ઉપર 5 થી 7 યુવાનો લોખંડના સળિયા લાકડાના પટકા લઈને તૂટી પડ્યા છે. સમગ્ર સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાઉન્ટર છે, કાઉન્ટર તોડી નાખવામાં આવ્યું હતું, લારીને પણ ફટકા મારવામાં આવ્યા હતા. તેની સાથે સાથે ફાસ્ટફૂડના જે માલિક છે એને પણ એની પર હુમલો કરવામાં આવ્યો છે. લોખંડના સળિયા સહિત લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો છે. છતાં પણ ઉમરા પોલીસનું આ સમગ્ર ઘટનાક્રમમાં કંઈક વિચિત્ર વલણ હોય તેવું લાગી રહ્યું છે. સ્પષ્ટપણે આ હુમલાની ઘટના છે, રાયોટિંગ દાખલ થવું જોઈએ, તેની જગ્યાએ માત્ર એન્ટી ફરિયાદ એટલે કે પાર્ટ 2 નો ગુનો નોંધીને ઉમરા પોલીસ પણ કંઈક ને કંઈક આ સમગ્ર ઘટનાક્રમમાં સંસ્થાના દાયરામાં આવી ગઈ છે. જી જી શૈલેષ, આભાર સમગ્ર જાણકારી માટે.